ગુડ મોર્નિંગ મિત્રો, હું પ્રકરણ ચાલી રહ્યું છે બીજું, પૂર્ણાંક અને દશાંશ સંખ્યા, સ્વાધ્યાય 2.1 એક્ઝામ્પલ નંબર 2 એનો બીજો. આપણે ઉત્તરતા ક્રમમાં ફેરવવાના છે. કઈ સંખ્યા પહેલી? ઉત્તરતો ક્રમ એટલે જે સંખ્યા મોટી તે પહેલાં, પછી એનાથી નાની નાની. હંમેશા ઉત્તરતો ક્રમ, ચડતો ક્રમ, સરવાળા બાદ બાકી આ બધામાં આપણે પહેલાં સૌ પ્રથમ શું લઈશું? લસા. લસા કેવો એટલે કે છેદ કેવો કરવાનો? સરખો. તો આપણે લસા લઈએ. લસા લેતા શીખવું જરૂરી છે. 5, 9, 10 આ છેદ છે તો લસા લઈએ. તો પહેલાં કેના વડે ભાગ ચાલશે? આપણે ચલાવીએ 5 છે એટલે 5 વડે. તો 1 × 5 = 5, 2 × 5 = 10. અહીંયા ભાગ ચાલો, 2 × 5 = 10, 5 × 1 = 5. આ 9 એમ 9. હવે આપણે અહીંયા 1 આવી ગયો, આ 9 અને 2 બાકી. તો એ પહેલાં 2 વડે ભાગ ચલાવીએ, 2 × 1 = 2. તો આ 9 એમનો, હવે 9 વડે. તો 1, 1 અને 1 હંમેશા લસા. તો હવે કેટલો આવશે? 5 × 2 × 9 એટલે 90. 7 છે. આ 7 છે આપણી પાસે. તો આ 7, આ પણ 7 અને અહીંયા પણ 7. તો આ 7 અને 2 એટલે 70. તો લસા કેટલો આવશે? 70. 5, 7 અને 10 તો એ પહેલાં 5 વડે ભાગશે એટલે 1 × 5 = 5, 2 × 5 = 10, 7 એમ ન મળે. અહીંયા 2 વધ્યા તો 1 × 2 અને 7 = 7 એટલે 7 × 2 = 14, 5 × 4 = 70. તો હવે 1 × 5 = 70 લાવવાનો છે એટલે કેટલા વડે ગુણવા પડશે? 14. તો ઉપર પણ 14, તો 14 ના છેદમાં 70. બીજું છે 3 ના છેદમાં 7. તો અહીંયા 3 × 10 = 7 એટલે 7 × 10 વડે ઉપર નીચે ગુણવાનું એટલે 30 ના છેદમાં 70. અને ત્રીજું છે 7 ના છેદમાં 10, નીચે 7 10 છે તો કેટલા વડે ગુણશું? 7 વડે. તો ઉપર પણ 7 અને નીચે પણ 7 એટલે 49 ના છેદમાં 70. એક આ સંખ્યા, 1 30 ના છેદમાં 70, 14 ના છેદમાં 70 અને 49 ના છેદમાં 70. તો ઉત્તરતા ક્રમમાં ગોઠવવા સૌથી પહેલાં કઈ છે? 49. તો 49 ના છેદમાં 70, ત્યારબાદ 30 ના છેદમાં 70, ત્યારબાદ 14 ના છેદમાં 70. તો 49 વાળી મેઇન સંખ્યા કઈ? 7 ના છેદમાં 10, ત્યારબાદ 30 ના છેદમાં 70 વાળી 3 ના છેદમાં 7, ત્યારબાદ 1 ના છેદમાં 5. તો આપણો કેવો થયો? ઉત્તરતો ક્રમ. હવે આપણે છે એક્ઝામ્પલ નંબર 3, એમાં આપણે જોવાનું છે કે જાદુ ચોરસ આપેલો છે. 4 ના છેદમાં 11, ત્યારબાદ 9 ના છેદમાં 11, 2 ના છેદમાં 11, 3 ના છેદમાં 11, ત્યારબાદ 5 ના છેદમાં 11, 7 ના છેદમાં 11, 8 ના છેદમાં 11, 1 ના છેદમાં 11 અને 6 ના છેદમાં 11. આ ચોરસ છે આપણી પાસે. તો આ ચોરસ જાદુ છે કે નહીં આપણે ચેક કરવાનું. એટલે એનો મતલબ એ કે એ આ જે આડી હરોળ છે એ બધાનો સરવાળો, ઊભી હરોળના સરવાળા અને જે ત્રાસી લાઈન છે તેના સરવાળા, બધાના સરવાળાનો જવાબ આપણે ગોતવાનો છે. તો પહેલાં પ્રથમ હરોળ લઈએ, તેવી આડી, પછી બીજી, પછી ત્રીજી આડી હરોળ. તો છેદમાં બધાનો છેદ કેવા છે? સરખા. અને આપણે છેદ સરખો કરવાની જરૂર નથી. તો 4 ને 9 13, 13 ને 2 15 ના છેદમાં 11. પછી બીજી લઈએ, 7 ને 5 12, ને 3 15 ના છેદમાં 11. ત્રીજી લઈએ, 8 ને 6 14 ને 1 15, 15 ના છેદમાં 11. હવે ઊભી લઈએ આપણે, 3 ત્રણેય કેવી? ઊભી હરોળ. તો તે આપણે લઈએ, 4 ને 3 7
સાત ને આઠ, પંદરના છેદમાં અગિયાર, ત્યારબાદ નવ, નવ ને પાંચ, ચૌદ ને એક અગિયાર, પંદરના છેદમાં અગિયાર, સાત ને છ, તેર ને બે, પંદર, પંદરના છેદમાં અગિયાર. પછી ક્રોસ એટલે આડી લઈએ, ત્રાસી પ્રથમ અને દ્વિતીય એટલે કે ત્રીજી, આ બંને ત્રાસી એક આ અને એક આ, તો ચાર ને પાંચ, નવ ને છ પંદર, પંદરના છેદમાં અગિયાર, પછી એક આ, આઠ આઠ, આઠ ને પાંચ, તેર ને બે, પંદર, પંદરના છેદમાં અગિયાર. બધાનો જવાબ કેવો છે? પંદરના છેદમાં અગિયાર એટલે જાદુઈ ચોરસ છે, એટલે કે જવાબ સરવાળો કેવો છે? બધાનો સમાન. ત્યારબાદ આપણે ચોથો દાખલો જોઈએ કે એક લંબચોરસ કાગળની લંબાઈ બાર પૂર્ણાંક, આપણને લંબાઈ આપેલી છે બાર પૂર્ણાંક એકના છેદમાં બે સેમી, અને પહોળાઈ આપેલી છે દસ પૂર્ણાંક બેના છેદમાં ત્રણ સેમી. આપણને આપેલી છે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ. ધારો કે આ એક લંબચોરસ છે, તો આ શું છે? એની લંબાઈ બાર પૂર્ણાંક એકના છેદમાં બે, એની લંબાઈ. અને પહોળાઈ આપેલી છે દસ બેના છેદમાં ત્રણ, એની પહોળાઈ આપેલી છે. આપણે એની શું ગોતવાની છે? પરિમિતિ. પરિમિતિ કેટલી? પરિમિતિ એટલે કે જે બારની કોર છે, કોઈ પણ આકૃતિ હોય એની બારની જે જેનાથી તે ઘેરાયેલો હોય તેને આપણે પરિમિતિ કહીએ. તો પરિમિતિ એટલે કે બાર એક આ લંબાઈ આવશે, પછી પહોળાઈ આવશે, પછી લંબાઈ આવશે, પછી પહોળાઈ આવશે. એટલે કે લંબ ચોરસની પરિમિતિ બે ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. તો બે ગુણ્યા લંબાઈ કેટલી છે અને પહોળાઈ આપણને આપણે જે બાર એકના છેદમાં બે સેમી, તો એને આપણે ફેરવીએ બાર દુ ચોવીસ ને પચીસના છેદમાં બે. ત્યારબાદ પહોળાઈ આપેલી છે દસ પૂર્ણાંક બેના છેદમાં ત્રણ, તો તે આવશે દસ તેરી ત્રીસ ને બે બત્રીસના છેદમાં ત્રણ. આપણે આ બંને કેવી કરી છે? ફેરવી છે. મિશ્ર પૂર્ણાંક આપેલો છે તો એને આપણે ફેરવવાનું બાર દુ ચોવીસ ને પચીસ, દસ તેરી ત્રીસ ને બે બત્રીસના છેદમાં ત્રણ. તો લંબાઈ કેટલી છે આપણી પાસે? પચીસના છેદમાં બે પ્લસ બત્રીસના છેદમાં ત્રણ સેમી. હવે સરવાળો કરવાનો છે. સરવાળો કરવા માટે શું જોઈશે? છેદ સરખો. તો છેદ સરખો કરવા માટે લસા, લસા કેટલો આવશે? ત્રણ દુ અને છ, ત્રણ દુ છેદનો ગુણાકાર. તો આપણે અહીંયાથી જોઈએ, હવે બે ગુણ્યા, તો છ લસા લેવા માટે ઉપર નીચે ત્રણ વડે ગુણવું પડે, તો પચીસ ગુણ્યા ત્રણ પ્લસ બત્રીસ ગુણ્યા બે. કેમ કે પચીસના છેદમાં કેટલા છે? બે, તો બે ગુણ્યા ત્રણ ઉપર નીચે પ્લસ ત્રણ ગુણ્યા બે, તો બે વડે ઉપર નીચે સેમી, બરાબર બે ગુણ્યા પચીસ તેરી પંચોતેર પ્લસ બત્રીસ દુ ચોસઠ છેદમાં છ. તો જવાબ આવશે બે ગુણ્યા એકસો ઓગણચાલીસના છેદમાં છ. હવે જે જવાબ આવ્યો આપણી પાસે એ જોઈએ. એકસો ને ઓગણચાલીસના છેદમાં છ, હવે આને આપણે શું લખીએ? ત્રણ દુ છ, તો ઉપર નીચે બે બે વડે ઉડી જાય, કારણ કે આ કેવા ગુણાકારમાં છે અને નીચે કેવા છે? ભાગાકારમાં, કાઉન્સમાં છે તે પણ. બે ગુણ્યા એકસો ઓગણચાલીસના છેદમાં છ છે એટલે બે બે ઉડી ગયા. તો વિધા કેટલા? એકસો ઓગણચાલીસના છેદમાં ત્રણ. આ એક જવાબ. બીજો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં જે આપેલું છે એ રીતના લખી શકીએ, પણ આ આપણે જવાબ રાખીશું. હવે ત્યારબાદ એક્ઝામ્પલ નંબર પાંચ,
એક આપણને ત્રિકોણ આપેલો છે અને એની સાથે લંબચોરસ આપેલો છે. એક આ લંબચોરસ છે અને તેની સાથે એક ત્રિકોણ આપેલો છે, એ બી સી ડી અને ઈ. હવે બધાની લંબાઈ આપણને આપેલી છે. આ ક્રોસ છે એની આપેલી છે 5/2. આ બાજુ આપેલી છે 3/3/5. આ બાજુ આપેલી છે 2/3/4. અને આ લંબાઈ આપેલી છે આપણને 7/6. તો હવે આપણને એવું કીધું છે કે ત્રિકોણ એ બી ઈની આપણે પરિમિતિ શોધવાની છે અને લંબચોરસ બી સી ડીની પરિમિતિ શોધવાની. બંનેમાંથી પરિમિતિ કોની વધારે છે એ પણ આપણે જાણવાનું છે. તો પહેલું આપણે લઈશું ત્રિકોણ એ બી અને ઈની પરિમિતિ. પરિમિતિ એટલે આપણે પહેલાં આગળ વાત કરી તેમ જે બારની કોર હોય તે, તો પહેલાં બારની કોર કેટલી છે? એ બી અને ઈ. તો એ બી એક લંબાઈ થશે આની, પછી બીજી એ ઈની થશે અને બી ત્રીજી થશે બી ઈની થશે. તો બી ઈ પ્લસ ઈ એ અથવા તો એ કોઈ પણ લખી શકાય. તો આપણને એ બી આપેલું છે 5/2 પ્લસ બી ઈ આપેલું છે 4/2 8/3 11/4 અને પછી આપેલું છે 3/3/5 એટલે 5/3 15 3/18/5 તો પ્લસ 18/5 આને પણ આપણે લખી શકીએ 4/2 8/3 11 11/4. તો હવે આપણે અહીંયા જોઈએ છેદમાં કેટલા છે, 5, 4 અને 2. તો આપણે લસા લેવો પડશે. તો અહીંયા લઈએ લસા કેટલો આવશે, તો કે 20. કેમ? 5 × 20, 2 × 2 = 4 એટલે આમાં આવી ગયા, 4 એટલે 4 વધ્યા, તો 5 × 20 20 આપણે લસા લઈશું. તો 5 × કેટલા કરવા પડશે, 2 × 10 × 20 તો ઉપર નીચે 10 વડે, પ્લસ 11/4 તો 4 × 5 તો ઉપર નીચે 5 વડે, પ્લસ 18/5 એટલે 4 વડે ઉપર નીચે. તો 50 પ્લસ 11/5 = 55 પ્લસ 18/72 પ્લસ 20 સરવાળો આવશે 177/20 સેમી. આ એક જવાબ. હવે આપણે લંબચોરસ વાળો લઈશું. લંબચોરસ છે આપણી પાસે બી સી ડી ઈની પરિમિતિ બરાબર 2 × બી ઈ એટલે લંબાઈ પ્લસ પહોળાઈ. તો 2 × પહોળાઈ આપણને આપેલી છે 2/3/4 પ્લસ 7/6 આપણને આપેલી છે લંબાઈ, આપણને આપેલી છે પહોળાઈ. તો 2 × આને ફેરવે આપણે 4/2 8/3 11/4 પ્લસ 7/6 સેમી. હવે આપણે આનું લસા લેવાનું છે, કારણ કે છેદ સરખો. તો લસા જોઈએ 4 અને 6. કેવો લઈશું? 2 વડે ભાગ 4 ચાલશે. 2 × 2 = 4 3 × 2 = 6 1 × 3 = 3 2 × 2 = 2 તો 3 × 2 = 12 લસા કેટલો આવ્યો? 12. આ 3 નો શું કરવાનો? ગુણાકાર. લસા આવ્યો 12. તો લસા 12 2 × 11 × 4/12 તો ઉપર નીચે 3 વડે, 6/2 તો ઉપર નીચે 2 વડે. તો 2 × 33 પ્લસ 14/12 2 × 47/12 થઈ ગયું.
આ કેટલા ચાપડા છે? 12. અને આમ લખાય 6 2 12, તો 2 2 ઉડી ગયા, તો 47 ના છેદમાં 6 સેમી. તો લંબચોરસની પરિમિતિ આવી આપણી 47 ના છેદમાં 6, અને ત્રિકોણની પરિમિતિ આવી આપણી પાસે 177 ના છેદમાં 20. એક આ આવી, એક આ આવી, તો બંનેમાંથી મોટું કયું છે ઉપર નીચે બંને? તો ત્રિકોણ. તો ત્રિકોણની પરિમિતિ કેવી આવશે? વધારે. પરિમિતિ કેવી આવશે? વધારે. કેની કમ્પેરિઝનમાં? ચોરસ કરતા. હવે એક્ઝામ્પલ નંબર 6 આપણે આના પછીના વિડીયોમાંથી શરૂઆત કરીશું.